કેશોદના અક્ષયગઢ મુકામે સ્વર્ગસ્થ ઋતુભાઈ અદાણીએ લોક સંસ્કૃતિનો વારસો જાળવી રાખવા અક્ષયનાથ શરદ મેળાનું આયોજન વર્ષો પહેલા કર્યું હતું. ત્યારે તેમના અવસાન બાદ થોડા વર્ષોથી ટ્રસ્ટી મંડળમાં ફેરફાર થતા સ્વામિનારાયણ સંસ્થાને સોંપવામાં આવતા મેળો આવકનું સાધન બની ગયો હોય તેમ લોક સંસ્કૃતિનું પ્રતિક ગણાતો શરદ મેળો વ્યાપારીકરણ તરફ ધકેલાય લૂંટનો મેળો બની ગયો હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. ત્યારે હાલમાં તંત્ર દ્વારા મેળા માટે મનોરંજનની મંજૂરી આપવામાં આવી નથી, છતાં મનોરંજનના સાધનો ગોઠવવાની તૈયારીઓનો આખરી ઓપ અપાઈ રહ્યો છે. ત્યારે મેળામાં સુરક્ષાની જવાબદારી કોની? વગર મંજૂરીએ મેળાના આયોજનમાં કોઈ અઘટિત ઘટના બનશે તેની જવાબદારી કોની? વગર મંજૂરીએ યોજાતા મેળા બાબતે તંત્ર પગલાં લેશે કે કેમ, કે મંજૂરી વગર મેળો પૂર્ણ થશે તે જોવાનું રહ્યું. છેલ્લા 38 વર્ષથી અક્ષયનાથ મહાદેવના સાનિધ્યમાં સાંસ્કૃતિક મેળાનું આયોજન કરવામાં આવે છે. આશરે 5 લાખ લોકો વર્ષોથી શાંતિથી આ મેળાનો લાભ લે છે. આ વર્ષે પણ મેળાનું આયોજન કરવા માટે આયોજન મંડળની એક મિટિંગ 1 મહિના પહેલાં કરવામાં આવેલી અને એમાં મેળાનું આયોજન કરવાનો નિર્ણય લેવામાં આવેલો અને એ અંગેની મંજૂરી સરકારી તંત્ર પાસેથી મેળવવા માટેની કાર્યવાહી ગતિમાં છે અને મંજૂરીઓ મળી જતાં મેળો ચાલુ કરશું. ગેરકાયદેસર કોઈ વસ્તુ આ મેળામાં ચાલવા દેવામાં નહીં આવે. જો મંજૂરી આપ મળશે તો જ મેળો ચાલુ કરવામાં આવશે, અન્યથા મંજૂરી વગરનું કોઈ વસ્તુ આ મેળામાં ચાલવા દેવામાં નહીં આવે. ના, તંત્ર તરફથી કોઈ મેળાની મંજૂરી આપવામાં આવેલી નથી અને 3 દિવસનો મેળો આવતીકાલથી શરૂ થાય છે. એ રાબેતા મુજબ પરંપરાગત રીતે શરદ પૂર્ણિમાના ઉત્સવને ધ્યાને રાખીને દર વર્ષે યોજાય છે, એવી રીતે યોજાય છે. પણ અમારી પાસેથી કોઈ મંજૂરી આપેલ નથી અને એના અન્વયે એટલું પણ ઉમેરું કે સાંપ્રત સમયમાં જે કોઈ પણ ઘટનાઓ બની છે રાજ્યમાં અન્ય જગ્યાઓ ઉપર, એને લઈને તંત્ર તરફથી વહીવટી તંત્ર છે એ સજાગપણે લોકોની સુખાકારી માટે જાગૃત છે અને આવા મેળાની અંદર જે કોઈ પણ ફજેત ફાળકા છે કે ચકડોળ છે કે બીજી કોઈ રાઇડ્સ છે એમાં જો કાંઈ પણ જનસામાન્ય વ્યક્તિઓ મનોરંજન અર્થે મેળો માણવા આવેલી હોય અને જો એને કોઈ પણ જાતની તકલીફ પડે અને એમાં કોઈ પણ યાંત્રિક રીતે ખામી સર્જાય અને કોઈ દુર્ઘટના કે અનિચ્છનીય બનાવ બને તો આવી મંજૂરી અત્રેથી નથી આપવામાં આવેલી. એટલે એની કોઈ પણ જવાબદારી છે એ વહીવટી તંત્રની ન રહે એટલું લોકો સુધી તંત્ર વતી અને તમે અમારા વતી પણ સંદેશો પહોંચાડજો કે એ મનોરંજન છે એ બીજી કોઈ રીતે તકલીફરૂપ ન બને. નવલી નોરતાના 10 દિવસ દરમિયાન બાદ શરદ પૂનમ હોય છે. શરદ પૂનમને લઈ અને કેશોદના અક્ષયગઢના સાનિધ્યમાં લોક સંસ્કૃતિને જાળવી રાખતો આ એક મેળો યોજાય છે અહીંયા. ત્યારે આપને બતાડી કે આ મેળો છે એની હાલ પૂરતી તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે સરકારી તંત્ર દ્વારા આ મેળાને મનોરંજન માટેની કોઈ પણ જાતની મંજૂરી આપવામાં આવી નથી. મંજૂરી ન આપવાનું કારણ એ પણ હોઈ શકે કે જે અમદાવાદના થોડા સમય પહેલાં જ રાઇડ્સ તૂટવાના જે બનાવ બન્યા હતા એને લઈને પણ આ મંજૂરી ન આપવાનું કારણ હોઈ શકે. પણ હાલ પૂરજોશમાં આ લાખો રૂપિયાના જે ભાડા ચૂકવી અને ગ્રાઉન્ડ રાખવામાં વાળા એવું હોય છે, ત્યારે હાલ એ જોવાનું રહ્યું કે આ લોકો જે ધનતોડ મહેનત કરી અને જે તૈયારી કરી રહ્યા છે ત્યારે એ લોકોને શું નિરાશ થવાનો વારો આવશે કે આ મંજૂરી મળી થોડા સમયમાં જ મંજૂરી મેળવી અને આ ચકડોળને ચાલુ કરવામાં આવશે. હાલ તો અત્યારે પૂરજોશમાં આ મેળાની તૈયારી ચાલુ છે પણ કાલથી જ આ મેળાનો ઓપનિંગ થવાની છે, ત્યારે શું આ તંત્ર દ્વારા આમાં કોઈ મંજૂરી આપવામાં આવશે કે શું એ જોવાનું રહ્યું. કેમેરામેન ગોવિંદ અડિયા સાથે જય વિરાણી, અબ તક મીડિયા, કેશોદ.